ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ સ્ટાન્ડર્ડ એઇથમાં આજે આપણે શરૂઆત કરીશું યુનિટ નંબર ફોર યુ સોરી યુનિટ નંબર થ્રી જેનું નામ છે વોટ વર યુ ડુઇંગ એમાં આપણે એક્ટિવિટી ટુથી શરૂઆત કરીશું રીડ ધી સ્ટોરી અહીંયા સ્ટોરી આપેલી છે અને સ્ટોરી રિલેટેડ પિક્ચર્સ આપેલા છે અને ઉપર જે સેન્ટેન્સ આપેલા છે એ તમારે ચિત્રમાં યોગ્ય જગ્યા પર ચિત્ર જોઈને બંધ બેસતું સેન્ટેન્સ એ ચિત્રની નીચે લખવાનું છે વિનું ક્લાઇન્ડ ટ્રી હી સેટ ઓન અ બ્રાન્ચ હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ એક છોકરો છે વિનુ નામનો ઝાડ પર બે થયો છે અને જે દાડી પર બેઠો છે એ દાઢી કાપી રહ્યો છે એન ઓલ્ડ મેન સો ધ બોય હી સેડ ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ યુ વીલ ફોલ ધ બોય લાફ એટ ધેટ ઓલ્ડ મેન હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ શું થયું એક ગરડો માણસ જાય છે એક એન ઓલ્ડ મેન એને જોઈ છે અને કહે છે અરે તું જે દાડી પર બેઠો છે એ દાઢી નહીં કાપ આવી સલાહ આપે છે પરંતુ પેલો છોકરો એની બાજુ જોઈને હસે છે અને કહે છે કે એની શિખામણને એ માનતો નથી હી કન્ટિન્યુડ ટુ ધ બ્રાન્ચ હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હીઝ લેગ પેલા માણસની વાત સાંભળતો નથી અને કન્ટિન્યુ જે દાળી પર બેઠો છે એ કાપ્યા કરે છે અને લાસ્ટમાં શું થાય છે દાળી કપાઈ જાય છે નીચે પડી જાય છે અને એનો પગ ભાંગી જાય છે આ સેન્ટન્સ તમારે એની ચિત્રની નીચે લખવાના છે આપણે જોઈશું એક્ટિવિટી નંબર થ્રી રીડ ફોલોઈંગ લેટર હવે અહીંયા બે ફ્રેન્ડ છે એ બંને એકબીજા ફેરની વિઝિટ કરી છે અને એ લોકો અહીંયા એકબીજાને લેટર લખે છે જે હવે આપણે જોઈશું કે ટીના લિવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા ટીના હાલોલ નામના એક નગરમાં રહે છે એની આજુબાજુ નાના નાના ગામડા આવેલા છે અને એ વડોદરાથી નજીક છે લાસ્ટ મંથ ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ આફ્ટર અ ફ્યુ ડેઝ સી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મી ના હુ લીવ ઇન ગુમ હવે ટીના એક ગામડામાં આવેલા ગામના ફેરની મુલાકાત લે છે વિલેજ ફેરની મુલાકાત લે છે અને થોડા દિવસ પછી તે વડોદરાને એક વ્યાપાર મેળાની મુલાકાત લીધી અને આ બધું જણાવવા માટે તેને તે ભુજમાં એની ફ્રેન્ડ રહે છે મીના એને પત્ર લખે છે શું લખે છે હવે તે આપણે જોઈએ હાલોલ ટ્વેન્ટી ફાઈવ જુલાઈ ટુ થાઉઝન્ડ ફોર્ટીન ડિયર મીના થેન્ક યુ ફોર યોર લેટર ઓફ ફિફ્ટીન્થ જુલાઈ આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ઢોલાવીરા શું કહે છે કે મેં ગયા મહિને તારો પચીસમી જુલાઈના મને પત્ર મળ્યો એ બદલ તારો આભાર અને તારી ધૂળાવીરાની મુલાકાત વિશે તે મને જે લખીને મોકલાવ્યું એ વાંચીને મને ઘણો આનંદ થયો આઈ વિઝિટેડ ટુ ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ દેમ ગયા મહિને મેં જુદા જુદા મેળા મેળાની બે મેળાની મુલાકાત લીધી અને હું તેના વિશે તને કહેવા માગું છું ફર્સ્ટ આઈ વિઝિટેડ અ ફેર બિટવીન હલોલ એન્ડ પાવાગઢ વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા ધેર વેર ટુ સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ શું કીધું સૌથી પહેલાં મેં હાલોલ અને પાવાગઢ વચ્ચે એક ગામ મેળો જોયો ત્યાં અમે શામાં ગયા ઓટો રિક્ષા એટલે કે રિક્ષામાં ગયા અને ત્યાં મેં નાના ગામની બહાર બે નાના નાના એ નાનું જે ગામ હતું એ ગામની બહાર શું હતા બે નાના મંદિરો હતા આગળ જોઈએ કે આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ ત્યાં હું મારા માતા પિતા સાથે ગઈ વી રીચડ દેર ઇન ધ ઇવનિંગ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ટુ ટેમ્પલ્સ વોઝ ફૂલ ઓફ પીપલ શું કીધું અને આ જે મેં ગામ મેળાની મુલાકાત લીધી ત્યાં હું મારા માતા પિતા સાથે ગઈ હતી અમે ત્યાં સાંજે પહોંચ્યા અને બે મંદિર વચ્ચેનું જે મેળાનું મેદાન હતું તે લોકોથી એકદમ ફૂલ ભરેલું હતું અહીંયાથી જોઈશું હવે કે ધેર વેર મેની સોફ ટોઇસ ઓફ સ્વીટ્સ ઓફ એન્ડ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઈટમ્સ સમ ચિલ્ડ્રન વે સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ દે વેર લુકિંગ એટ અ સ્મોલ પ્લેન ધ શોપકીપર વોઝ સાઉટિંગ સોરી શોઈંગ ધેમ ટુ ધ પ્લેન ધ ચિલ્ડ્રન લાફ્ટ વિથ જોય એન્ડ લેફ લાઉડલી શું કીધું કે ત્યાં ઘણી બધી રમકડાની દુકાન હતી મીઠાઈની દુકાન હતી હાઉસ હોલ્ડ એટલે કે ઘર વકરીની દુકાન હતી બરાબર ઘર વપરાશની રંગીન બજાર હતું કેટલાક બાળકો રમકડાની દુકાનની સામે ઊભા હતા અને દુકાનદાર જે હતો તે બાળકને રમકડા દેખાડી રહ્યો હતો અને બાળકો એકદમ આનંદથી હસી રહ્યા હતા અને હસતા હસતા એ લોકો એન્જોય આનંદ કરતા હતા અને ટાળીઓ પાડતા હતા બરાબર અહીંયાથી જોઈશું હવે કે વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ The merry-go-round was quite small, but the giant wheel was really huge. The place was full of noise. There were many loudspeakers playing film songs. There were many children in the giant wheel. They were shouting in excitement. We saw a juggler too. He was playing with five balls and was keeping all of them in the air. It was વન્ડરફુલ શું કીધું અમે ત્યાં નાનું ચકડોળ અને જાયન્ટ વિલ એટલે મોટું ચકડોળ પણ જોયું નાનું ચકડોળ ખૂબ નાનું હતું અને મોટું ચકડોળ ખૂબ મોટું હતું ત્યાં બહુ જ લાઉડ સ્પીકરના મોટે મોટેથી ફિલ્મી ગીતો વાગતા હતા અને ત્યાં ઘણો નોઈઝ એટલે અવાજ હતો અને મોટા ચકડોળ પર ઘણા બધા બાળકો બેઠેલા હતા અમે એકદમ ઉત્તેજિત થઈને બૂમો પાડી રહ્યા હતા અને અમે ત્યાં એક જાદુગરને પણ જોયો અને એ જાદુગર શું કરતો હતો પાંચ દડા સાથે ખેલ કરીને હવામાં રોકી રાખતો હતો એક દડો હાથમાં પકડે બીજો દડો બીજા હાથમાં અને બીજા ત્રણ હવામાં રાખીને ખેલ કરતો હતો એ ખેલ એકદમ અદ્ભુત હતો કેવો હતો એકદમ અદ્ભુત અહીંયાથી જોઈશું આફ્ટર સમડે આફ્ટર સમડે વી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા ઇટ વોઝ સ્કૂલ ટ્રીપ વી વેન્ટ દેર ઓન અ સન્ડે વી વેન્ટ બાય બસ જો અત્યાર સુધી તેનાએ ગામ મેળાની મુલાકાત લીધી હતી તેનું વર્ણન કર્યું અને હવે એમ કહે છે કે થોડા દિવસ પછી અમે વડોદરામાં આવેલા વ્યાપાર મેળાની મુલાકાત લીધી એ વ્યાપાર મેળામાં અમને સ્કૂલમાંથી પ્રવાસમાં લઈ ગયા હતા અને ત્યાં અમે રવિવારે બધા બસમાં ગયા હતા and paragraph okay, there was no entry fee the whole ground was full of large stalls there were many stalls of electric goods like tv vcr and music systems the girls on the counters were well dressed they were answering the questions of visitors with a smile so okay? ત્યાં પ્રવેશ ફી ન હતી ફ્રીમાં જવાનું હતું આખું મેદાન વિશાળ દુકાનોથી ભરેલું હતું અને અહીં ઇલેક્ટ્રોનિક સામાન હતો કેવો કેવો સામાન તો કે ટીવીઆર હતું વીસીઆર હતું મ્યુઝિક સિસ્ટમ હતી અને બીજા પણ ઘણા બધા સ્ટોલ્સ લાગેલા હતા અને કાઉન્ટર પર જે છોકરીઓ પેલું જે વેચવા માટે ઊભી હતી ને તે એકદમ સરસ મજાનો પોશાક પહેરીને ઊભી હતી તેઓ પ્રવાસીઓ દ્વારા જે પૂછવામાં આવતા હતા તેના સરસ મજાના સારી રીતે હસીને આન્સર આપતા હતા અહીંયાથી જોઈશું ધેર વોઝ અનો રો રોર ઓફ રો ઓફ સ્ટોલ્સ ફોર થિંગ્સ લાઈક ફ્રીઝ એન્ડ વોશિંગ મશીન વન સેલ્સ સેલ્સમેન વોઝ ડેમોન્સ્ટ્રેટિંગ ધ યુઝ ઓફ અ મિક્સર ગ્રાઇન્ડર ટુ યંગ વુમેન વેર આસ્કિંગ હિમ સમ ક્વેશ્ચન્સ શું કીધું કે ત્યાં દુકાનોની બીજી પણ લાઈન હતી રો એટલે શું લાઇન બરાબર છે હાર બીજી ફ્રીઝ અને વોશિંગ મશીન જેવી વસ્તુઓ માટે પણ એક લાઈન હતી એક સેલ્સમેન જે હતો ને તે મિક્સરને કઈ રીતે ઉપયોગ કરવો ને તેનો ડેમો એટલે કે ઉપયોગ કરીને બતાવી રહ્યો હતો અને બે યુવાન મહિલાઓ એ જે સેલ્સમેન જે છોકરો બતાવી રહ્યો હતો એને પ્રશ્ન પણ પૂછતા હતા કે આને કઈ રીતે યુઝ કરવાનું એમ વી વેન્ટ રાઉન્ડ એન્ડ સો એવરીથીંગ એટ ધ અધર એન્ડ ઓફ ધ ફેર

ત્યાં મારા મિત્રો જે હતા તેમણે પીઝા મંગાવ્યા અને મેં એક ગ્લાસ લસ્સી મંગાવી અમે થોડી વાર ત્યાં આરામ કર્યો ખોરાકનો ટેસ્ટ માણ્યો અને ત્યાં મીઠાઈની પણ બે દુકાન હતી પણ અમે મીઠા મીઠાઈ ખરીદી નહીં વી કેમ બેક ઇન ધ ઇવનિંગ ઓકે આઈ વિલ સ્ટોપ નાવ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ યોર સિન્સિયરલી ટીના શું કહે છે કે ઓકે હવે અહીંયા હું મા અમે સાંજે પાછા ફર્યા અને હવે હું અહીંયા મારું વર્ણન પૂરું કરું છું તારા માતા પિતાને મારા વંદન કહેજે યોર સિન્સિયરલી ટીના આ રીતે પત્ર અહીંયા પૂરો થાય છે થેન્ક યુ